અને આ ઉપરાંત મેટ્રિક્સની અંદર અકાર્બનિક ક્ષારો રહેલા છે, મેગ્નેશિયમ, કેલ્શિયમ વગેરે જેવા ક્ષારો રહેલા છે, અથવા તો આયનો રહેલા છે. Mg+2, Ca+2 જેવા આયનો, અકાર્બનિક ક્ષારો, સાથે સાથે એની અંદર રિબોઝોમ્સ રહેલા છે મેટ્રિક્સની અંદર. એટલે કે કર્ણાભસૂત્રના પોતાના સ્વતંત્ર રિબોઝોમ્સ પણ જોવા મળે છે, પરંતુ એ યુકેરિયોટિક રિબોઝોમ્સ જેવા નથી હોતા, પરંતુ કોના જેવા હોય છે, પ્રોકેરિયોટિક રિબોઝોમ્સ જેવા હોય છે. આપણે જાણીએ છીએ રિબોઝોમ્સ બે પ્રકારના છે, પ્રોકેરિયોટિકમાં અલગ અને યુકેરિયોટિકમાં અલગ. પ્રોકેરિયોટિકની અંદર એ નાના કદના હોય છે, યુકેરિયોટિકની અંદર એ મોટા કદના હોય છે. તો અહીંયા આગળ તમને પ્રોકેરિયોટિક જેવા નાના કદના એટલે કે 55 થી 60 સ્વેડબર્ગ, એસ એટલે સ્વેડબર્ગ છે, તો એનો એકમ છે રિબોઝોમ્સનો માપનો, એ 55 થી 60 એસ પ્રકારના રિબોઝોમ્સ તેની અંદર જોવા મળે છે, તથા તેની અંદર વર્તુળાકાર ડીએનએ જોવા મળે છે. મેટ્રિક્સમાં યાદ રાખજો, કર્ણાભસૂત્ર અને હરિતકણ બે એવી અંગિકા છે કે જે પોતાના સ્વતંત્ર ડીએનએ ધરાવે છે, અને આ જે ડીએનએ છે તે ડીએનએ કોષની જે ઓરિજિનલ જે કોષ કેન્દ્રમાં રહેલા ડીએનએ છે તેના કરતાં સ્વતંત્ર છે. પરિણામે તેઓની આનુવંશિકતા પણ સ્વતંત્ર છે, અને પરિણામે તે કોષની સામાન્ય ક્રિયાઓ છે અથવા તો કોષની જે આનુવંશિક પ્રક્રિયાઓ છે તેના પર પોતાની અસર પાડી શકે છે, પોતાની છાપ ઉત્પન્ન કરી શકે છે. તો આવા જે વર્તુળાકાર અથવા તો સર્ક્યુલર રિંગ શેપના જે ડીએનએ છે તેઓની સંખ્યા એક કણાભસૂત્રમાં 2 થી 6 જેટલી હોય છે. હવે કણાભસૂત્રનું જે અંત આવરણ છે તે અંત આવરણની વાત કરીએ તો કે અંત આવરણ જે છે તેમાં બે સપાટી થશે. તમે જુઓ અંત આવરણની આ બાહ્ય સપાટી છે કે જે બાહ્ય આવરણ તરફ આવેલી છે, અને અંત આવરણની આ અંદરની સપાટી કે જે કઈ તરફ આવેલી છે, મેટ્રિક્સ તરફ આવેલી છે. તો કે જે મેટ્રિક્સ તરફ આવેલી સપાટી જે છે તે સપાટીને એમ સાઇડ કહેવામાં આવે છે, કે જે અંદરના પોલાણ તરફ આવેલી છે. કોની સપાટી છે આ? અંત આવરણની. અંત આવરણની આ સપાટીને એમ સાઇડ કહે છે. જ્યારે આ બહારની સપાટી જે થશે, અહીંયા પણ તમને દર્શાવેલું છે, બહારની સપાટી જે અંત આવરણની થશે કે જે કોને ફેસ કરેલી હશે, તો કે આ બાહ્ય આવરણ તરફ આવેલી હશે, તેને સી સાઇડ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ બે સાઇડ છે, બે સપાટીને અલગ અલગ નામથી જ ઓળખવામાં આવે છે, પરંતુ તે બંને અંત આવરણની સપાટીઓ છે. મિત્રો, અહીંયા તમે જુઓ કર્ણાભસૂત્રની વધારે સારી આકૃતિ તમને દર્શાવેલી છે. અહીંયા બાહ્ય આવરણ, અંત આવરણ, ક્રિષ્ટી તથા એની અંદર આવેલા જુદા જુદા ઘટકો દર્શાવેલા છે. ક્રિષ્ટીનો ખાલી આટલો ભાગ આપણે એનલાર્જ કરીને જોઈએ તો એ આવો દેખાશે. આ એક ક્રિષ્ટી છે, ક્રિષ્ટીનો છેડાનો ભાગ દર્શાવ્યો છે. તો તેના પર તમને ઘણા બધા ઉત્સેચકો જોવા મળશે. તો કર્ણાભસૂત્રની અંદર આપણે જાણીએ છીએ કે મુખ્ય કાર્ય કયું થાય છે, શ્વસનનું કાર્ય થાય છે. મિત્રો, શ્વસનનું કાર્ય ખાસ ધ્યાન રાખવા જેવું છે. જનરલી આપણે શું વિચારીએ છીએ કે શ્વાસ લેવો અને ઉચ્છવાસ કાઢવો, આને આપણે શ્વસન તરીકે ઓળખતા હોઈએ છીએ, પરંતુ એક માત્ર બાહ્ય શ્વસન છે, તે માત્ર એક ભૌતિક પ્રક્રિયા છે કે જેની અંદર વાતાવરણ સાથે શ્વસન વાયુઓની આપ લે કરવામાં આવે છે. પરંતુ એ શ્વસન વાયુઓનો ઉપયોગ ક્યાં થાય છે? છેક કોષની અંદર થાય છે. લેવાયેલો જે ફેફસા કે શ્વસન સપાટી દ્વારા જે લેવાયેલો ઓક્સિજન છે એ પહોંચે છે છેક કોષની અંદર. કોષની અંદર પહોંચી અને કણાભસૂત્રની મદદથી જારક શ્વસનની પ્રક્રિયા થતી હોય છે. શા માટે? કોષરસની અંદર આપણે જે શ્વસનની પ્રક્રિયા છે તેનો પહેલો તબક્કો, જેને આપણે ગ્લાયકોલિસિસ કહીએ છીએ, તે કોષરસમાં થાય છે. પરંતુ જે શ્વસનનો જે બીજો તબક્કો છે, જેને આપણે ક્રેફ્ટ ચક્ર તરીકે ઓળખીએ છીએ અથવા TCA સાયકલ તરીકે ઓળખીએ, ઘણા બધા નામો છે, તો એ TCA સાયકલ અથવા તો ક્રેફ્ટ ચક્ર જે છે તેના માટેના જે ઉત્સેચકો, જરૂરી ઉત્સેચકો છે એ ક્યાં રહેલા છે? કણાભસૂત્રની અંદર રહેલા છે. અને એટલા માટે જ કણાભસૂત્ર ખૂબ અગત્યની અંગિકા બની જાય છે. જો કર્ણાભસૂત્ર ન હોય તો ક્રેફ્ટ સાયકલની પ્રક્રિયા થઈ શકશે નહીં. પરિણામે આપણે જે જરૂરી શક્તિ ઉત્પન્ન કરવી છે એ પૂરતા પ્રમાણમાં ઉત્પન્ન થઈ શકશે નહીં, કારણ કે એ સમયે આપણે શું કરવું પડશે? અજારક શ્વસન કરવું પડશે. તો મિત્રો, જારક શ્વસન કરવું હોય તો એના માટે કમ્પલસરી કર્ણાભસૂત્રની જરૂરિયાત પડશે, પડશે અને પડશે જ, કારણ કે જારક શ્વસનનો જે બીજો તબક્કો છે ક્રેફ્ટ ચક્ર, તેના માટેના ઉત્સેચકો ક્યાં રહેલા છે? કર્ણાભસૂત્રમાં, જે હમણાં તમે જોયું તે આપણે જોઈએ. આગળની સ્લાઇડ જોઈએ તો એના પછી તમે જુઓ તો કે ક્રિષ્ટી જે છે એ ક્રિષ્ટીને આપણે પ્રાણીઓમાં ટ્યુબ્યુલી તરીકે ઓળખીએ છીએ.
જ્યારે વનસ્પતિઓમાં તે માઇક્રોવિલી તરીકે ઓળખાય. આ બધા ક્રિસ્ટી તમને અહીંયા આગળ દર્શાવેલા છે, અને ક્રિસ્ટી ઉપર જુદા જુદા જે પાર્ટિકલ્સ આવેલા છે એ પણ અહીંયા આગળ તમને દર્શાવેલા. તમે જોઈ શકો આ જુદા જુદા રેડ કલરના પાર્ટિકલ્સ અહીંયા આગળ બતાડેલા છે. એ પાર્ટિકલ્સ વિશે પણ આપણે આગળ ઉપર ચર્ચા કરીશું. જો પાર્ટિકલ્સની જ વાત આવી સીધી, બાહ્ય આવરણની બાહ્ય સપાટી પરના અદંડી પાર્ટિકલ્સ, જે બે આવરણો જોયા, બાહ્ય આવરણ અને અંત આવરણ, એમાંનું જે બાહ્ય આવરણ છે તેની સપાટી ઉપર જે આવેલા જે પાર્ટિકલ્સ છે તે અદંડી છે, અને એ અદંડી પાર્ટિકલ્સને એટલે કે કણિકાઓને સબ યુનિટ કે પાર્સન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે અંત આવરણની જે અંત સપાટી પર જે હમણાં તમને મેં દર્શાવ્યા એ જે પાર્ટિકલ્સ છે એ દંડયુક્ત છે, પહેલાં પહેલી વસ્તુ, અને તે ઓક્સિઝોમ્સ, પછી ફર્નાન્ડેસ, મોરન કે F0 F1 તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જે પાર્ટિકલ્સ છે બાહ્ય આવરણની સપાટી પરના, બરાબર, તે સબ યુનિટ તરીકે આપણે જોયા, પરંતુ તે પોલી નળી જેવા હોય છે અને તેમાં તે પોતે 60 એંગસ્ટ્રોમ જેટલી પહોળાઈ ધરાવતા હોય છે. હવે ખાસ આપણે જેના પર ધ્યાન દોરવાનું છે તે આ છે, એ અંત આવરણની, આ અંત આવરણ છે, આ બાહ્ય આવરણ છે. અંત આવરણની જે અંદરની સપાટી પર આવેલા જે પાર્ટિકલ્સ છે, આ F0 F1 તરીકે સામાન્ય રીતે ઓળખીએ છીએ આપણે, તેને અન્ય નામો પણ આપેલા છે. દાખલા તરીકે એલિમેન્ટરી પાર્ટિકલ્સ, ATPS કોમ્પ્લેક્સ તરીકે પણ તે ઓળખાય છે, ઓક્સિઝોમ્સ તરીકે પણ તેને ઓળખી શકાય છે. નામ કોઈ બી આપો, પરંતુ વસ્તુ એકની એક જ છે, આ અંત આવરણ ઉપર આવેલા પાર્ટિકલ્સ અથવા તો અંત આવરણ ઉપર આવેલી કણિકાઓ. આ પાર્ટિકલ્સ જે છે એ બે પાર્ટિકલ્સ, અહીંયા એક પાર્ટિકલ છે, આ બીજો પાર્ટિકલ છે, એ બેની વચ્ચેની જે ખાલી જગ્યા છે એટલે કે એમની વચ્ચેનું અંતર છે એ લગભગ 100 એંગસ્ટ્રોમ જેટલું હોય છે. એ બેની વચ્ચે 100 એંગસ્ટ્રોમનો અવકાશ હોય છે. એક પાર્ટિકલને આપણે એનલાર્જ કરીને જોઈએ તો મિત્રો, આ જે પાર્ટિકલ છે એ આ F1 પાર્ટિકલ જેને આપણે કહીએ છીએ, તે પાર્ટિકલની અંદર 3 ભાગ જોવા મળે છે. સૌથી ઉપરનો જે આ ભાગ છે તેને આપણે શીર્ષ કહીએ છીએ. આ જે શીર્ષ છે એ હેડ અથવા તો શીર્ષ લગભગ 75 થી 100 એંગસ્ટ્રોમ જેટલી એનો વ્યાસ જોવા મળતો હોય છે. ત્યારબાદ બીજો ભાગ જે છે એનો, આ દંડ અથવા નેક તરીકે સામાન્ય રીતે ઓળખાય છે, એ નેક 50 એંગસ્ટ્રોમ જેટલું એનો વ્યાસ જોવા મળે છે, જ્યારે પાયાનું કદ લગભગ 80 એંગસ્ટ્રોમ જેટલું હોય છે. મિત્રો, પાયાના જુદા જુદા માપ બી તમે લઈ શકો, એની ઊંચાઈ લઈ શકો, એની પહોળાઈ લઈ શકો, એની લંબાઈ લઈ શકો, પરંતુ જનરલી તે 80 એંગસ્ટ્રોમ જેટલી તેનો કદ જોવા મળતું હોય છે. આ શીર્ષનો ભાગ જે છે, એ શીર્ષનો ભાગ જે છે F1 પાર્ટિકલનો, એ ATPS ઉત્સેચક ધરાવતો હોય છે. ATPS ઉત્સેચક અહીંયા ઘડી આવેલો હોય છે. આ જે દંડનો ભાગ જે છે એની અંદર OSCP નામની એક રચના રહેલી હોય છે, જેને ઓલિગોમાઇસિન સેન્સિટિવ કોન્ડરિંગ પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. આ સ્પેશિયલ પ્રકારના પ્રોટીન છે, તથા તેની અંદર FC2 નામની બીજી એક રચના પણ રહેલી છે આ દંડના ભાગની અંદર. તથા જે આ F0 એટલે કે એનો જે પાયો છે એ પાયાની અંદર પ્રોટીન ચેનલ્સ રહેલી હોય છે. તો આમ આ ત્રણે ત્રણ ભાગની અંદર જુદી જુદી રચનાઓ રહેલી હોય છે. એમાં ખાસ કરીને અહીંયા આગળ રહેલી રચના જે છે એ અગત્યની છે, તે છે ATPS, બરાબર. ATPS આપણે જાણીએ છીએ એક ઉત્સેચક છે. હવે એક પાર્ટિકલની વધારે આંતરિક રચના જોઈએ તો તેની અંદર શું રહેલું હોય છે. એક આ F1 પાર્ટિકલ જ છે તો તેની અંદર તેના શીર્ષમાં 5 પ્રકારના પેટા એકમો જોવા મળે છે. 5 અલગ અલગ પ્રકારના પેટા એકમોમાં આલ્ફા, બીટા, થીટા, લેમ્ડા, સિગ્મા વગેરે જેવા એકમો જોવા મળે, પરંતુ તેની અંદર આલ્ફાની સંખ્યા કેટલી છે, 3 છે, બીટાની સંખ્યા પણ 3 છે, લેમડાની સંખ્યા 2 છે, અને બાકીના જે 2 એકમો છે તે 1-1ની સંખ્યામાં આવેલા હોય. તમે જોઈ શકો છો અહીંયા આગળ એકમો અહીંયા દર્શાવેલા છે. આ બીટા એકમ દર્શાવેલા છે, અહીંયા આલ્ફા એકમ દર્શાવેલા છે, એ રીતે અલગ અલગ એકમો દર્શાવેલા છે. તો આવા જુદા જુદા એકમો ભેગા થઈ અને F1 પાર્ટિકલનું શીર્ષ બનાવતા હોય છે. હવે કણાભ સૂત્રના આપણે કાર્ય વિશે વાત કરીએ તો કણાભ સૂત્રને કોષનું શક્તિઘર તરીકે ઓળખવામાં આવ્યું છે. મેં તમને હમણાં જ સમજાવ્યું કે કણાભ સૂત્રની અંદર રહેલા જે ઉત્સેચકો છે એ ઉત્સેચકો વિપુલ પ્રમાણમાં શક્તિ ગ્લુકોઝના અણુમાંથી કાઢી આપતા હોય છે બહાર, અને તેને ATPના સ્વરૂપમાં સંગ્રહ કરી આપતા હોય છે. અને કોષમાં ચાલતી કોઈ પણ પ્રક્રિયા હોય તો એ પ્રક્રિયા માટે આપણને શક્તિની જરૂર પડવાની જ છે.
તો દરેકે દરેક સજીવને જે શક્તિની જે જરૂરિયાત છે એ જરૂરિયાત પૂરી પાડવાનું કામ આ કણાપ સૂત્રનું છે, માટે જ તેને કોષનું શક્તિઘર કહેવામાં આવે છે. બીજું મિત્રો, જે હિસ્ટોજીનેસિસમાં જે સ્નાયુ તંતુ છે અને ચેતાકોષ જે છે એના નિર્માણમાં પણ તે મદદ કરે છે કણાપસૂત્ર, એવું માનવામાં આવે છે. યકૃત કોષોના જે કણાપસૂત્ર છે એ ચરબીના ચયાપચયમાં ઉપયોગી છે. ત્યારબાદ બીજાંકુરણમાં પણ કણાપસૂત્ર ઉપયોગી છે. બીજાંકુરણ વખતે પણ આપણે જે વનસ્પતિ છે વનસ્પતિને શક્તિ જોઈશે તો એ શક્તિ પણ અહીંયા આગળથી જ આપવામાં આવશે. આ ઉપરાંત કોષ રસીય આનુવંશિકતામાં પણ ઉપયોગી છે. આપણે કહ્યું તે પ્રમાણે એનું પોતાનું સ્વતંત્ર ડીએનએ રહેલું છે અને એ ડીએનએ જે છે એ કોષ રસીય આનુવંશિકતા માટે જવાબદાર છે. એ જ રીતે જનન કોષોના સર્જનમાં પણ કણાપસૂત્રો ઉપયોગી છે. સ્વયંજનન કરતી અંગિકાઓ પોતે જ સ્વયંજનન કરતી અંગિકા, સૌ પહેલી સ્લાઇડ આપણે જોઈ કે એનું જે નિર્માણ છે બીજા નવા કણાપસૂત્રનું નિર્માણ જૂના કણાપસૂત્રમાંથી જ થશે, તો એના માટે પણ તે એક જવાબદાર પરિબળ છે. અને શુક્રકોષોને હલનચલન કરવા માટે જે શક્તિ જોઈએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ શુક્રકોષને જવા માટે જે શક્તિની જરૂર પડશે એ શક્તિ પણ પૂરી પાડશે તેને કણાપસૂત્ર પૂરું પાડશે. તો આ રીતે મિત્રો આ કણાપસૂત્રની વાત થઈ. તો કણાપસૂત્ર આપણા શરીર કે બીજા કોઈપણ સજીવના શરીર માટે શક્તિની બાબતની અંદર સૌથી મહત્ત્વનું ઘટક છે. અને આપણે બીજું એ પણ જાણીએ છીએ કે શક્તિ જે છે શક્તિ વગર કોઈ કાર્ય થઈ શકવાનું નથી. તો આમ દરેકે દરેક જૈવિક ક્રિયાઓ કરવા માટે શક્તિની જરૂર પડશે. અને આ જે શક્તિ છે એ શક્તિ આપણને કે બીજા કોઈ પણ સજીવને કોણ પૂરું પાડશે? કણાપસૂત્ર પૂરું પાડશે. તો એ દૃષ્ટિએ કણાપસૂત્ર જે છે એ આપણને અને અન્ય સજીવોને ખૂબ જ ખૂબ જ ખૂબ જ ઉપયોગી અંગિકા છે. આ ઉપરાંત બીજી અંગિકાઓ જે છે એ પૈકીની આપણે આજે જે સમજવાની છે તે છે હરિતકણ. તો કે હરિતકણ જે છે એ હરિતકણ માત્ર ને માત્ર શેમાં જોવા મળશે? વનસ્પતિમાં જોવા મળશે, આપણે એવું માનીએ છીએ, પરંતુ એવું દરેક જગ્યાએ હોતું નથી. આપણે હવે સ્લાઇડથી હરિતકણનો અભ્યાસ આગળ વધારીએ. તો કે હરિતકણ જે છે તેના સ્થાનની વાત કરીએ તો એના સ્થાનમાં નીલહરિત લીલ અને પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા, આ બે સિવાયના પ્રત્યેક સ્વોપજીવી સજીવોમાં તે જોવા મળે છે. મિત્રો યાદ રાખજો, નીલહરિત લીલ અને પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા સિવાયના સ્વોપજીવી સજીવો, બરાબર, તો એની અંદર તે જોવા મળે છે. તથા તેની બાહ્યાકાર વિદ્યાની વાત કરીએ તો કે એક જ પેશીના કોષોમાં તેના આકાર અને કદ તથા સંખ્યા પણ મોટાભાગે કેવા હોય છે? સમાન હોય છે. તેની સંખ્યાની અલગ વાત કરીએ તો કે લીલના કોષમાં એક મોટો હરિતકણ તમને જોવા મળશે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પ્રત્યેક કોષમાં તમને 20-40ની સંખ્યામાં તે જોવા મળશે. આ જ્યારે સંખ્યા જ્યારે તેમની વધી જાય ત્યારે તેઓ કદમાં કેવા થઈ જાય છે? નાના થઈ જાય છે, બરાબર. અને એના કદની વાત કરીએ તો લગભગ તેનો 4-8 માઇક્રોન જેટલો વ્યાસ હોય છે અને તેની જાડાઈ લગભગ કેટલી હોય છે? 2 માઇક્રોન જેટલી હોય છે. આકારની વિસ્તૃત વાત કરીએ તો કે કોષના પ્રકાર પર તેનો આકાર આધાર રાખે છે. વિવિધ આકાર જોવા મળે છે, જેમ કે સર્પાકાર, પટ્ટી આકાર, કુંતલાકાર, કોથળી આકાર, તકતી આકાર, પ્યાલાકાર, રકાબી આકાર, આવા જુદા જુદા ઘણા આકાર તેની અંદર જોવા મળે. તમને ખ્યાલ હોય તો સર્પાકારનો જે અથવા તો પટ્ટી આકારનો જે હરિતકણ છે એ આપણે સ્પાઇરોગાયરા લીલના કોષની અંદર તમે બધાએ જોયેલો જ હશે. તો આવા જુદા જુદા આકારના હરિતકણ તમને જોવા મળતા હોય છે. એની હરિતકણની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? તમે જો આ જે સેલ મેમ્બ્રેન છે તેની અંદરથી આ જે વેક્યુલ એક ઉત્પન્ન થાય અને ધીમે 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 એની અંદર આ રીતે ગ્રેના અને લેમેલી આ રીતે ઉત્પન્ન થતા જાય અને એક હરિતકણનું નિર્માણ થતું હોય છે. આમ મેયરે જણાવ્યું કે કોષરસમાંથી આ હરિતકણ ઉત્પન્ન થતા નથી. એ પહેલાં એવી માન્યતા હતી કોષરસમાંથી ઉત્પન્ન થાય છે, પરંતુ તે સામાન્ય રીતે શેમાંથી ઉત્પન્ન થાય છે? પૂર્વ અસ્તિત્વ ધરાવતા હરિતકણમાંથી જ ઉત્પન્ન થાય છે. તેની અંતસ્થ રચના જોઈએ તો કે તેની બહારની બાજુએ અર્ધપ્રવેશશીલ બેવડું આવરણ આવેલું છે. આપણે જાણીએ છીએ મોટાભાગની અંગિકાઓ છે એ બેવડા આવરણથી ઘેરાયેલી હોય છે. એક બે અંગિકાઓ છોડી દઈએ, લાઇસોઝોમ કે પેરોક્સિઝોમ કે એવી અંગિકાઓ છોડી દઈએ તો બાકીની બધી અંગિકાઓ બેવડા આવરણથી ઘેરાયેલી હોય છે, જેને
પેરિસ્ટોમિયમ કહેવામાં આવે છે. અહીંયા હરિતકણમાં તેને પેરિસ્ટોમિયમ તરીકે ઓળખવામાં આવે છે, તેના અર્ધપ્રવેશીલ જે બેવડા આવરણ છે તેમને. હવે આ જે બે આવરણ છે તેઓની વચ્ચે પણ કણાભસૂત્રની જેમ જ અવકાશ જોવા મળે છે. તો એ જે અવકાશ છે એને અવકાશને પેરિપ્લાસ્ટિડિયલ સ્પેસ કહે છે, જે લગભગ 10-30 નેનોમીટર જેટલો પહોળો હોય છે. તો બે બાહ્ય આવરણો, બાહ્ય આવરણ અને અંતઆવરણ છે, બેની વચ્ચેનું જે સ્પેસ છે એને પેરિપ્લાસ્ટિડિયલ સ્પેસ કહેવાય છે. આ ઉપરાંત ત્રીજું આવરણ અહીંયા ઘડી હરિતકણની અંદર જોવા મળે છે, અને એ ત્રીજું આવરણ છે એ થાઇલેકોઇડ મેમ્બ્રેન છે, કે જે આખા હરિતકણના જે આંતરિક રચના છે એના સમગ્ર વિસ્તારની અંદર ફેલાયેલું હોય છે. આ જે થાઇલેકોઇડ મેમ્બ્રેન જે છે એ થાઇલેકોઇડ મેમ્બ્રેન નાના નાના થાઇલેકોઇડ્સનું બનેલું હોય છે. નાના નાના સિક્કાઓ હોય એ સિક્કા જેવી રચના જોવા મળે છે. તો એ એક સિક્કો થાઇલેકોઇડ તરીકે ઓળખાય છે, અને એ થાઇલેકોઇડની અંદર એની જે એનો જે કદ છે એની વાત કરીએ તો કંઈ લગભગ 0.4-0.8 માઇક્રોન વ્યાસ ધરાવે છે એક થાઇલેકોઇડ, અને એની જાડાઈ લગભગ 0.3-1.7 માઇક્રોન જેટલી જાડાઈ તેની હોય છે. હવે આપણે થાઇલેકોઇડ અને બાકીની રચનાઓ આકૃતિથી જોઈએ તો આપણને વધારે ખ્યાલ આવે. આ કોષ છે, તેનું કોષ કેન્દ્ર વનસ્પતિ કોષ છે, એટલે એની ફરતે આ કોષ દિવાલ દર્શાવેલી છે, એની અંદર આ રીતની રસધાની દર્શાવેલી છે. બીજી અંગિકાઓ તો હોય જ છે અહીંયા આગળ, પરંતુ આપણે હરિતકણ ઉપર આજે કોન્સન્ટ્રેટ કરીશું એટલે આ હરિતકણ દર્શાવેલા છે. આ જે હરિતકણ છે તેનો ઇલેક્ટ્રોન માઇક્રોગ્રાફ લગભગ આવો આવે છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર આપણે એને જોઈએ તે લગભગ આવું દેખાતું હોય છે, અને તેને આપણે સરળ બનાવવા માટે આ રીતની આકૃતિ દર્શાવી શકીએ તો કે તેની ફરતે બેવડા આવરણો આવેલા છે, અને અંદર જે આધારક દ્રવ્ય ભરેલું છે આ પીળા રંગનું જે દેખાય છે તેની અંદર આવી સિક્કાની થપ્પીઓ જેવી રચનાઓ જોવા મળે છે. પ્રત્યેક સિક્કાની થપ્પીનો જે આ સિક્કાની થપ્પી છે, એક થપ્પી, તેને ગ્રેનમ કહે છે. જે ગ્રેનમ શેનું બનેલું હોય છે તો કે ઘણા બધા થાઇલેકોઇડનું બનેલું હોય છે. તો થાઇલેકોઇડની આવી થપ્પી, એક થપ્પીને ગ્રેનમ કહે છે, અને આ બધા ગ્રેનમ ભેગા થઈ અને ગ્રેના તરીકે ઓળખાતા હોય છે. તો આમ હરિતકણની અંદરના ભાગમાં બે વસ્તુઓ થઈ, એનું આધારક દ્રવ્ય અહીંયા આગળ જે તમને પીળા રંગનું બતાડ્યું તે આધારક દ્રવ્ય, અને એ આધારક દ્રવ્ય છે સામાન્ય રીતે સ્ટ્રોમાના નામથી ઓળખાતું હોય છે, અને બીજું જે દર્શાવ્યું એ આ છે ગ્રેના. તો ગ્રેના અને સ્ટોમા એ બે વસ્તુઓ તેની અંદર જોવા મળતી હોય છે. જો અહીંયા આગળ બીજી આકૃતિ તમને દર્શાવી છે, આ થાઇલેકોઇડની થપ્પીઓ છે અને આ જે યલો કલરનું દર્શાવેલું છે તે છે તેનું સ્ટ્રોમા. આ સ્ટ્રોમાની અંદર તમને આ રીતે ઉત્પન્ન થયેલા જે સ્ટાર્સના જે અણુઓ છે એ પણ જોવા મળશે. આ ઉપરાંત પણ બીજી ઘણી બધી રચનાઓ જોવા મળશે, પરંતુ મુખ્ય આ વસ્તુઓ છે. જે આગળ જોયેલી આકૃતિને વધારે એનલાર્જ કરીને જોઈએ તો આ જે થાઇલેન્ડ